नमस्कार विद्यार्थी मित्रों, जय हिंद। अपने आ पहला सममित अने विषममित श्रेणीकना एक्जाम्पल करी रह्या हता त्यारे आठमा दाखला सुधीनो अभ्यास आपणो 3.3 नो कम्प्लीट। दाखला नंबर 9 जेमां आपणी पासे डेटा छे, श्रेणी के आपणने आपेलो छे, ए श्रेणी बराबर 3/3 श्रेणी छे, 0AB, त्यारबाद -A 0C અને -B -C અને 0 બી શ્રેણી, ઓકે એ શ્રેણી છે, તો 1/2 એ પ્લસ એ ડેશ મેળવો અને 1/2 એ માઇનસ એ ડેશ મેળવો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ ડેશ સૌ પ્રથમ મેળવી લઈએ આપણે। એ ડેશ એટલે તમને ખ્યાલ છે કે આપેલ શ્રેણીકની રો ની કોલમ આપણે કરવાની થાય। આની માથે ડેશ લખી તો ચાલે, ટી લખો તો પણ ચાલે। ટી લખીએ તો આપણને એ ડેશ નો જવાબ શું મળે, તો કે 0AB કોલમ તરીકે લખીએ। બીજી રો છે અને બીજી કોલમ બનાવવાની, અને ત્રીજી રો ને ત્રીજી કોલમ, તો આપણને એ ડેશ મળી જાય। બહુ સરળ એક્ઝામ્પલ છે આ, કારણ કે 1/2 એ પ્લસ એ ડેશ મેળવવાનું છે। તો એ પ્લસ એ ડેશ કરી અને ભાગ્યા 2 કરો, અથવા ડાયરેક્ટ 1/2 a plus a dash, એટલે કે 1/2 બે શ્રેણીક હોવાથી હું મોટો કૌંસ કરું, એ શ્રેણીક ની કિંમત મૂકી, એ એટલે 0AB માઇનસ એ 0C માઇનસ બી માઇનસ સી 0 પ્લસ એ ડેશ, એ ડેશ એટલે ઉપરનો શ્રેણીક 0 માઇનસ એ માઇનસ બી, એ 0 માઇનસ સી બી સી અને 0 કૌંસ પૂરો કરીએ। પહેલા માત્ર બંને શ્રેણીકનો સરવાળો કરીશ, ત્યારબાદ દરેક ઘટકને તમે 2 વડે ભાંગવા હોય તો ભાંગી શકો છો। તો 1/2 બંને શ્રેણીકનો સરવાળો શું આવે, તો કે 0 એ માઇનસ એ એટલે 0, બી માઇનસ બી 0, માઇનસ એ પ્લસ એ 0, 0, 0, બધા ઘટક 0 થઈ ગયા મિત્રો। એટલે દરેક ઘટક 0 હોય ને એને 2 વડે ભાંગી કે ન ભાંગી કોઈ ફરક પડશે નહીં, એનો મતલબ શૂન્ય શ્રેણીક જવાબ આવશે, કેનો 1/2 એ પ્લસ એ ડેશ નો। ત્યારબાદ 1/2 એ માઇનસ એ ડેશ મેળવવાનું છે, તો એના માટે પણ આપણે આ જ રીતે 1/2 એ માઇનસ એ ડેશ મેળવીએ। 1/2 બહાર રાખીએ, છગડીઓ કૌંસ કરી અને અંદર એ અને એ ડેશ ની બાદબાકી કરી, એ એટલે ફરી વખત 0AB માઇનસ એ 0C માઇનસ બી માઇનસ સી 0 બાદબાકી એટલે માઇનસ, અને એ ડેશ ની કિંમત મૂકીએ તો 0 માઇનસ એ માઇનસ બી, એ 0 માઇનસ સી અને માઇનસ સોરી બી સી અને 0 થશે। બંને શ્રેણીકની બાદબાકી કરીએ તો પાછળના દરેક ઘટક જે માઇનસ થઈ પ્લસ થશે, પ્લસ થઈ માઇનસ થશે, એટલે કે 1/2 બંનેની બાદબાકીનો જવાબ 0 એ પ્લસ એ 2A થશે, બી પ્લસ બી 2B થશે, માઇનસ એ માઇનસ એ માઇનસ 2A આવે, અહીંયા 0 આવશે 2C થાય, માઇનસ 2B થશે માઇનસ 2C અને 0 મળે। દરેક ઘટકને 2 વડે ભાંગી નાખીએ તો 1/2 એ માઇનસ એ ડેશ નો જવાબ આપણને શું મળે, તો કે શ્રેણીક મળશે 0AB, બધે થી 2 નીકળી જશે, માઇનસ એ 0C માઇનસ બી માઇનસ સી અને 0 મળશે। તો આમ સરળતાથી તમે એ પ્લસ એ ડેશ અને એ માઇનસ એ ડેશ કરી અને 2 વડે ભાંગી શકો છો। દરેક વિદ્યાર્થી સ્ક્રીનશોટ લઈ લે, ત્યારબાદ દાખલા નંબર 10 ની ચર્ચા કરી।
આગળ વિદ્યાર્થી છે મિત્રો દસમા દાખલામાં પણ એવું કીધું છે કે આપેલ દરેક શ્રેણીકને સમિત અને વિષમિત શ્રેણીકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો. હવે સમિત અને વિષમિતનો સરવાળા તરીકે શ્રેણીકને બતાવો એટલે શું કે કોઈ પણ શ્રેણીક એ છે ને હું એને આ રીતે લખી શકું 1/2 a + a ડેશ + 1/2 a - a ડેશ. તો અહીં તમે જોઈ શકો છો કે જો આનો સાદુરૂપ આપવામાં આવે તો એડેસ અને એડેસ ઉડી જાય અને 1/2 એ અને 1/2 એ એટલે આખા એ મળી જાય. મતલબ કે આ જે શ્રેણીક મળે છે ને અડધો એ હંમેશા સમિત શ્રેણીક હોય, બે શ્રેણીકનો સરવાળો છે એટલે. અને આ જે બે શ્રેણીકની બાદ બાકી છે એ તમને વિષમિત શ્રેણીક મળશે. તો તમારે જ્યારે પણ એવો ક્વેશ્ચન આવે કે આપેલ શ્રેણીકને સમિત અને વિષમિત શ્રેણીકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો ત્યારે તમારે આ a + a' / 2 અને a - a' / 2 લખી જેથી કરી એક તમને સમિત મળશે અને બીજો શ્રેણીક વિષમિત હશે. તો મતલબ કે આના પહેલાનો જે નવમો દાખલો હતો એ પણ કંઈક આવું જ હતું, પરંતુ અહીંયા આપણને એવું બતાવ્યું નહોતું, ડાયરેક્ટલી કહી દીધું કે આ બંને અલગ અલગ મેળવો, પરંતુ વાસ્તવમાં એ આપણને એક શ્રેણીક સમિત અને એક વિષમિત જ મળતો હોય. તો અહીંયા કોઈ પણ શ્રેણીક આવે તમારે માત્ર આ બે વસ્તુ મેળવો એટલે સમિત અને વિષમિતનો સરવાળો જો કરવામાં આવે તો તમને એ મળી જાય. અહીંયા આપણે ચાર પેટા પ્રશ્ન છે જેમાંનો પહેલો પ્રશ્ન છે અને ચોથો એ બે 2/2 છે અને બીજો ને ત્રીજો જે છે 3/3 છે. બંનેના એક એક કરાવીશ, એક 2/2 વાળો કરાવીશ પહેલો, ચોથો હોમવર્કમાં રહેશે, બીજો કરાવીશ, ત્રીજો 3/3 હોમવર્ક રહેશે. તો અહીંયા પ્રથમ એક્ઝામ્પલ જોઈએ. એ ઇક્વલ ટુ તમને આપેલા છે 3, 5, 3, 5 અને 1 - 1. આ શ્રેણીક માટે આપણે સૌપ્રથમ આપણને ખ્યાલ છે કે એ ડેશ મેળવે, એ ડેશ એટલે 3, 5, 1 - 1 એનો ડેશ અથવા એનો ટ્રાન્સફોર્મ. એનો ડેશ મેળવીએ તો રોની કોલમ એ આપણને મળશે કંઈક આ મુજબ. હવે 1/2 એ + એ ડેશ મેળવવાના, 1/2 a + a ડેશ એટલે a 3, 5, 1 - 1 + a ડેશ 3, 1, 5 - 1. સાદરૂપ આપી ભાંગ્યા 2 કરીએ એટલે સમિત શ્રેણીક મળે મિત્રો 1/2. આ બંનેનો સરવાળો 6, 6, 6 અને અહીંયા આવશે -2. દરેકને 2 વડે ભાંગવામાં આવે તો આપણો જે જવાબ છે એ 1/2 a + a ડેશ એનો જવાબ કંઈક મળશે 3, 3, 3 - 1. આ આપણા માટે સમિત શ્રેણીક જ બને કારણ કે જો આનો રોની કોલમ કરો તો આને આ શ્રેણીક મળે એટલે આ સમિત જ હોય. હવે બાદબાકીની વાત, તો 1/2 a - a ડેશ મેળવવામાં આવે તો એ હંમેશા તમને વિષમિત શ્રેણીક મળે. 1/2 આપણે જેમને તેમ રાખીએ a - a ડેશ. ફરી વખત a અને a ડેશ ની કિંમત મૂકીએ, a શ્રેણીક આપણી પાસે શું હતો 3, 5, 1 - ત્યારબાદ માઇનસ નિશાની 3, 5, 1 અને - 1 બંનેની કિંમત મૂકી. ચાલો બંનેની બાદબાકી કરીએ તો જવાબ આપણને શ્રેણીક કયો મળે તો કે 0, અહીંયા 4, અહીંયા -4 આવશે અને અહીંયા પાછા 0 થઈ જશે. દરેક ઘટકને જો 2 વડે ભાંગવામાં આવે તો એ 0, 2, -2 અને 0. જો તમે ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે કે આ જે બીજો શ્રેણીક આપણને મળ્યો 1/2 a - a ડેશ એ વિષમિત શ્રેણીક થાય અને પાછો આ બંને શ્રેણીકનો જો સરવાળો કરવામાં આવે તો એ મૂળ શ્રેણીક જેટલો જ મળે એટલે કે a બરાબર પરિણામ નંબર 1 3, 3, 3 - 1 અને + વિષમિત એટલે 0, 2 - 2, 0. આ બંનેનો સરવાળો કરવામાં આવે તો મૂળ રકમ મળી જાય છે
અને આ શ્રેણિક પહેલો જે આપણે મેળવ્યો એ કેવો હતો સમમિત શ્રેણિક હતો અને આ જે આપણે બાદબાકી કરીને શ્રેણિક મેળવ્યો એ આપણી પાસે કેવો શ્રેણિક મેળવ્યો વિષમિત તો આવો કોઈ પણ દાખલો કે જેમાં સમમિત અને વિષમિત તરીકે અભિવ્યક્ત કરો એવો આવે તો આપણે દરેક દાખલામાં a પ્લસ a ડેશ ભાગ્યા 2 મેળવવાના અને a માઈનસ a ડેશ ભાગ્યા 2 મેળવવાના તો આ પ્રમાણે 10મા દાખલાનો चौथो पेटा प्रश्न जो 2x2 નો છે એ તમારા માટે હોમવર્ક તરીકે રહેશે ચાલો તો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો મિત્રો ચોથો દાખલો હોમવર્ક માં પેટા પ્રશ્ન ત્યારબાદ 10મા નો બીજો પેટા પ્રશ્ન હમણાં આપણે જોઈએ ઓકે ફરી વખત હવે 3x3 શ્રેણી કરશે જેને આપણે સમમિત અને વિષમિતના સરવાળા તરીકે બતાવીએ પ્રોસેસ અહીં આ જ રહેશે માત્ર અહીંયા મિત્રો ચાર ઘટકવાળા શ્રેણી હતો 2x2 ની બદલે 3x3 નવ ઘટક આવશે દસમાનો બીજો પેટા પ્રશ્ન જેમાં a બરાબર આપણી પાસે છે શ્રેણી 6 માઇનસ 2 2 6 માઇનસ 2 2 માઇનસ 2 3 માઇનસ 1 અને ત્રીજી રો છે 2 માઇનસ 1 3 તમને ખ્યાલ છે એ મુજબ આપણે એડ્રેસ મેળવીએ તો ડાયરેક્ટ મિત્રો હું એડ્રેસ લખી નાખું તો રો ની કોલમ એટલે 6 માઇનસ 2 2 માઇનસ 2 3 માઇનસ 1 2 માઇનસ 1 અને 3 મળે હવે આપણે ખબર છે કે સમમિત વખતે બંનેનો સરવાળો કરીને 2 ભાગવા તો 1/2 a + a 1/2 બહાર રાખીએ મોટો કૌંસ કરી અને બંને શ્રેણીકની કિંમત મૂકવાની a ની કિંમત 2 3 - 1 2 - 1 3 એમાં આપણે સરવાળો કરવાનો a ડેશ નો 6 - 2 ઓકે આપણા માટે સમમિત શ્રેણીક છે મિત્રો પરંતુ આપણે શ્રેણીક જે છે એમાં રો ની કોલમ કરવાથી પણ કોઈ ફેરફાર પડ્યો નથી 2 - 1 3 બંનેનો સરવાળો કરો આ a છે આ a ડેશ બંનેનો સરવાળો કરવાથી આપણને જે શ્રેણીક મળે એ લખીએ તો બધા ઘટક ડબલ બનશે -4 4 કારણ કે બધાની નિશાની સમાન છે -4 6 - 2 અહીંયા 4 - 2 અને ફરી વખત બે વડે ભાંગવામાં આવે તો મૂળ જવાબ આવી જશે અને આપણી પાસે 1/2 a + a ડેશ ની કિંમત જે મળશે એ મૂળ શ્રેણીક મળશે એટલે કે 6 - 2 2 - 2 3 - 1 2 - 1 3 પરિણામ નંબર 1 ગણી શકાય તમને ખ્યાલ જ છે હવે હું બંનેની બાદબાકી કરીશ તો 1/2 a - a ડેશ 1/2 a - a ડેશ એની જો કિંમત મેળવવામાં આવે તો 1/2 છગડીયો કૌંસ a શ્રેણી - 2 3 - 1 2 - 1 3 માઈનસ નિશાની એ ડેશ ની કિંમત જો હું મૂકી દઉં તો એ કઈક આના જેવી જ હતી આપણે આ ડેશ ની કિંમત મૂકી a - a ડેશ કરીએ તો 1/2 જેમના તેમ દરેક ઘટકની બાદબાકીથી મળતો શ્રેણી શૂન્ય શ્રેણી થશે એટલે હું દરેક ઘટક શૂન્ય કરી નાખા મેં અને બે વડે ભાંગવામાં આવે તો પણ શૂન્ય જ થાય એટલે કે 1/2 a - a ડેશ ની કિંમત 0 0 0 નવે નવ ઘટક શૂન્ય મળ્યા અને તમને ખ્યાલ છે કે શૂન્ય શ્રેણી છે ને મિત્રો એવો શ્રેણી છે
એને તમે સમમિત પણ કહી શકો અને વિષમમિત પણ કહી શકો તો આપણે અત્યારે એને વિષમમિત શ્રેણી ગણશું પરિણામ નંબર 2 એટલે કે ફાઇનલી તમે એ શ્રેણી બરાબર બે શ્રેણી કયા કયા તો કે પેલો સમમિત શ્રેણી પરિણામ નંબર 1 પરિણામ નંબર 1 લખીએ અને પ્લસ પરિણામ નંબર 2 અને પરિણામ નંબર 2 એટલે શૂન્ય શ્રેણી તો અહીંયા આ જે બે શ્રેણી મળ્યા એમાં પહેલા શ્રેણીને આપણે સમમિત કહેશું કારણ કે સમમિત શ્રેણી જ છે અને આ જે છે એને આપણે વિષમમિત ગણી શકીએ વિષમમિત શ્રેણી પણ સમમિત અને વિષમમિતના સરવાળા તરીકે આપણે લખ્યું કહેવાય તમારા માટે 10મા દાખલાનો બીજો પ્રશ્ન જે છે પેટા પ્રશ્ન એ હોમવર્ક તરીકે દેશે આમ અહીંયા આપણે સ્વાધ્યાય નંબર 3.3 ના 10 દાખલા સુધીનો અભ્યાસ કમ્પ્લીટ કરીએ નમસ્કાર જય હિન્દ